Good morning. Basis one, unit number two. Unit number two. જેમાં આપણે ઇન્ટિગ્રેશન વાળો ટોપિક સ્ટાર્ટ કરેલો છે. લાસ્ટ લેક્ચર માં sin / m અને cos / n નું ઇન્ટિગ્રેશન જોયું. ઓકે, તો એની પહેલા આપણે પાછળ ચર્ચા કરી નાખીએ અને બધું કમ્બાઈન આપણે એક લખી દઈએ, પછી આપણે એક્ઝામ્પલ પર જઈએ. મે બી આજનો લેક્ચર માં આપણે એક્ઝામ્પલ કવર કરી નાખશું, અથવા કાલે કોઈ એક્ઝામ્પલ, અને કાલથી હું તમારું એમવીટી અથવા એલ હોસ્પિટલ રૂલ તમારો ચાલુ કરી દઈશ. અથવા ટ્વેલ્થ સાયન્સમાં જો તમે જેની તૈયારી સારી એવી કરતા હો તો તમારા આ રૂલ્સ તમને શિક્ષકોએ શીખવાડેલો છે. બિકોઝ અમે ટ્વેલ્થ સાયન્સમાં આ રૂલ્સ શીખવાડી દઈએ છીએ કઈ રીતના યુઝ થાય છે. ઓકે, કાલ તમારું જીયુ રિઝલ્ટ પણ છે 11 સપ્ટેમ્બરે. ઓકે, ગુજરાતમાં આવ્યું અને હવે જીરો પણ કાળા જઈ જશે. એ માટે બેસ્ટ લક બધાને. ખાસ તો તમારે એને ધ્યાન રાખવાનું છે કે લાસ્ટ લેક્ચરમાં મેં આ ટોપિક કરાવ્યો હતો સાબિતી. ઘણા બધા કન્ફ્યુઝન મે બી હશે, કારણ કે યાદ રાખવું અઘરું પડતું હશે અથવા ઘણા ક્લિયરથી પડતી હશે. પરંતુ મેં તમને પહેલાં વાત કરી કે આ ટોપિક બહુ શક્યતાઓ છે, બહુ એટલે કે હું આમ ગેરંટી પણ કહી શકે, બાકી પૂછવાનો નથી, એ જવાબદારી મારે છે. એટલે સપોઝ એટલે ગેરંટી સાથે આ ટોપિક કાઢી નાખો તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પરંતુ અને એક્ઝામ્પલ કરો, કારણ કે વન લાઇનર જે છે 3 કે 4 વન લાઇનર, એમાં અથવા હોતા નથી. એમાં એવો એ રીતના બનાવ્યા હોય કે 6 થી 7 સવાલ આપેલા હોય, એમાંથી કોઈ પણ 4 લખવાના હોય. વન લાઇનર કેટલા આપેલા હોય, એક એક માર્કના કેટલા આપેલા હોય, ડેફિનેશન હોય, દાખલા હોય, ખાલી જગ્યા હોય, ખરાબ ફોટો હોય, એક્સ વાય ઝેડ જે પણ હોય છે, ફિલિંગ બ્લેન્ક હોય, કંઈ પણ હોય છે. તો 7 માંથી કોઈ પણ 4 લખો, 7 માંથી કોઈ પણ 3 લખો, એટલે પૂછો. ઓકે, એટલે આના થિયરમ ની સાબિતી નો આવડે તો ચિંતા ન કરો, ઈઝી છે સાબિતી, ખાલી સાબિતી આપતા જવાનું છે. અને જે છેલ્લે મેં તમને લખાવ્યું કે યુગમાં અયુગમાં આમ હોય ત્યારે, તો આજે આપણે બધે બધું કમ્બાઈન લખી નાખીએ. મોટું લખી નાખે, સાઈન નું લખી નાખે, કોસ નું લખી નાખે, એન સાઈન કોસ ના ગુણા કરો, યુગમાં અયુગમાં 5-5 વસ્તુ હું તમને લખાવી દઉં છું, અને પછી એના હિસાબ કરવું પડશે. ઓકે, એટલે આપણે પાછું તમને જ્યારે પણ ટોપિક રિવાઇઝ કરવો હોય, સપોઝ તમને થિયરમ આવડે છે અને સ્પીડમાં ડિવિઝન કરો છો, તો 5-5 હારે લખી નાખવાના, કે આની ભાવ હોય ત્યારે એમ આવે ત્યારે આમ લખો, એના હોય ત્યારે આમ લખો, ત્યારે આ બધા લઈ નાખો, અથવા આ ફોર્મ પણ આવશે સીધા એક્ઝામ જોઈ નાખવાના. એટલે તમારે કવર કરવાના ટાઈમે માનવું આવે, સ્પીડમાં તમે આવતા હોય એક્ઝામ લેવા અને એક વાર રેફર કરવું હોય સ્પીડમાં, તો તમને કામ લાગશે. તમારે બધી ફોર્મ્યુલા એક સાથે લખી નાખવાની છે તમારી નોટબુકમાં, જેથી તમને ઈઝી થશે. ઓકે, સારું. તો લાઈક આપણે પહેલી વાત કરીએ, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો લઘુકરણની રીત, જેને આપણે રિડક્શન ફોર્મ્યુલા, શું કહેવાય, રિડક્શન ફોર્મ્યુલા. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું શીખતા હતા, આપણે ડાયરેક્ટ લિમિટ લઈ રાખી કે 0 થી 5 હોય તો સાઈન રેશિયો એમ એક્સ ડીએક્સ હોય, તો એના જવાબ આપણે બે રીતે આપશું. પેલો જવાબ, એન પાવર છે, ઓકે, એન પાવર છે એન માઇનસ વન બાય એન માઇનસ ટુ ઇન્ટુ એન માઇનસ થ્રી, બગર પછા કરતા જવાબ બગે શું કરવાના, ઓછા કરતા જવાના એન માઇનસ વન બાય એન માઇનસ ટુ. ઓકે, યાદ રહેશે કે નહીં રહેશે, હું એક ચેક કરી લઉં કે કોઈ ભૂલ નથી મારું. ઓકે, ચાલો, તો શું આવશે, એન માઇનસ અહીં અહીંની ભૂલ છે, પહેલાં કોબી મૂકી દેવાનું, જે પાવર લે એમાંથી એક ઓછી કરી મૂકવાની, નીચેની મૂકવાની, પછી બગે ઓછા કરતા જવાના,
एंड सो ऑन। छेला से सपोज तुम्हें याद न हो, सपोज तुम्हें याद न हो तो n ऊपर डिपेंड है से n 1 क्या हो सकता है जैसे n इफ n इज अ ओड n जरा ओड हो से त्यारे तुम्हारे छेले गुणाकार में शू आवशे 1 आवशे। अब रु क्या सुधी मुकवानो जरे 1 आवो त्यारे सुधी n i n equal to n minus 1 by n into n minus 3 by n minus 2 n minus 5 by n minus 4 and so on last ma pi by 4 if n is an even number. Okay, ane so this of a ki athwa tama ghana bada ayuk ma jeno kudu swarupa ma chalse ane prashna kesu be ki athwa युग मगर याद रखो तो अपन चल से ओके सेम इज जवाब 0 टू पाई बाय 2 cos dx dx तो साइन हो के cos हो बनने में जवाब क्यों आवश्य कॉमन हो से याद रहे जैसे साइन हो के cos हो बनने में जवाब तुम्हारा शो आवश्य कॉमन आवो छे એટલે આપણે યાદ રાખવાનું રહેશે इवन હોય એટલે કે યુગ મની વાત થતી હોય cos નો આવશે પાછળ पाई बाय 2 આવશે એમ और नंबर की बात करनी कोई और पावर आप कोई कोई जे घात आप दिस ने तो छले सु आसे 1 आसे। ओके आ बन्ने आपन याद छे और एग्जांपल पण आवडे अच्छा पर एग्जांपल मा पण क्वेश्चन तरीके आसु फॉर एग्जांपल 0 टू पाई बाय 2 लिमिट हो छे सपोज 0 टू पाई बाय 2 लिमिट नो होय तो पण आवो एग्जांपल पूछायो तो कोर्स मा नथी परंतु आपने सेफ्टी माटे वन लाइन माटे आपने करी लेवाना छे। चलो હવે આપણે આવશે sin અને cos નો ગુણાકાર વાળો ફંક્શન લઈએ बड़ी कंडीशन m और के m ग्रेटर देन इक्वल टू कौन मारे अप्लाई થાય છે mn ग्रेटर n ग्रेटर देन इक्वल टू 2 मारे। ओके आ रही कंडीशन आपको दी हुई है એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈએ। ઓકે તો પહેલે આપણે કરતા આ છે કે m અયુગ્મ હોય જો જો ફરમાં જો m અયુગ્મ અને n યુગ્મ કે અયુગ્મ હોય ત્યારે ચાલો ડાયરેક્ટ જે યાદ રાખવાનું ડાયરેક્ટ યાદ રાખવાનું છે n કેવું હોય અયુગ્મ હોય અને n છે કોઈ પણ હોઈ શકે યુગ્મ કે અયુગ્મ એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં। ઓકે તો એની માટે i mn = શું આવશે i mn = શું કરવાનું છે તમારે બહુ સિમ્પલ રીતે યાદ રાખજો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવશે m ની પાવરમાં ધ્યાન આપવાનું છે કઈ પાવરમાં ધ્યાન આપવાનું છે m ની પાવરમાં ધ્યાન આપવાનું છે। ચાલો ઓકે ચાલો હવે કઈ વાત કરી કે m અયુગ્મ હોય અને n યુગ્મ કે અયુગ્મ કોઈ પણ હોઈ શકે ખાસ ધ્યાન રાખજો શું કીધું છે m અયુગ્મ હોય અને n યુગ્મ કે અયુગ્મ કોઈ પણ હોઈ શકે તો શું કરવાનું m જે છે એટલે કે જો m minus 1 by n plus n into m minus 3 by n plus n minus 2 m minus 5 by n plus n minus 4 and so on. चलो इसके कमी आगे भी आप करेंगे n plus 1 भी आप सुन कौन चले n plus 2 तो आज तक अपने खास फॉलो करो नीचे क्या रे सुन क्यों चले m अयुग्म होए अने n युग्म अमा n से नहीं પાછળથી કન્સિડર થતો હોય પરંતુ આપણે જરૂરિયાત પડતી નથી તો પણ આપણે આન્સર આવી જાય। તમારે શું ધ્યાન રાખવાનું કે m ને પહેલા ધ્યાન આપવાનું છે જ્યારે m અયુગ્મ હોય n યુગ્મ કે અયુગ્મ કોઈ પણ હોય એ પ્રશ્ન નથી n ફક્ત તમારે n જોવાનું m કેવો છે અયુગ્મ હોય ત્યારે। ઓકે સેકન્ડ નંબર m યુગ્મ
અને એમ ક્યુબ નું હોય ગયા આમ પછી કે કરી છે જો એમ ક્યુબ માં ત્યારે એમ ક્યુબ માં કે ક્યુબ બની હોય શકે તો ટોટલ ચાર બની છે આ એક હારે એક એક હારે બે બે થઈ બધી છે અને જે કુલ થાય છે આ એમ એમ is equal to m minus 1 m minus 3 and so on bracket n minus 1 n minus 3 and so on bar m plus n m plus n minus 2 m plus n minus 4 and so on બંને યુગ્મમાં જ છે ને ગુણા વગર ગુણાકારમાં શું મૂકવાનું છે pi by 2 બંને યુગ્મ નીચે દેખાય છે ઓકે દેખાય છે બંને યુગ્મ હોય તો છેલ્લે એ ગુણાકારમાં શું મૂકવાનું છે pi by 2 ઓકે હવે છેલ્લો ઓપ્શન આપણે જોઈએ0 થી π/2
sin raised to 6 cos raised to 5. ओके आगे में रखो आप लोग इसे चालू. सो वीडियो चले m बराबर 6 सॉल्यूशन में भी आपने एंड n बराबर 5 એટલે n યુગ્મ છે એટલે યુગ્મ છે એટલે બે ઓપ્શન બનાના આ જોવાનું યુગ્મ છે કે અયુગ્મ છે જો આ અયુગ્મ હોય તો આપણે પ્રોબ્લેમ નથી કે છેલે પણ n + 1 m યુગ્મ અને n અયુગ્મ ઇટ મીન્સ i 6 5 3 તો પેલા ફોર્મ્યુલા લખી લખી નાખી આપણે કે ભાઈ શું આવશે m - 1 m - 3 એન્ડ સો ઓન n minus 1, n minus 3, and so on. Denominator 1, n plus n, n plus n, minus 2, and so on. You might have a chile so much, 2 by 3, and I'm not going to do it. I'm going to do it. I 6, 5, and so much, I'm going to do it. Jema, sin power 6, and cos power 5. So, 6 માં 1 ઓછું કરી દે એટલે 5 પછી બબે ઓછા કરી દે સૂત્ર યાદ કરો તારે યાદ રાખો સૂત્ર સમજ ભૂલાય એટલે 1 ઓછું કરી 5 3 પછી 1 5 3 પછી શું આવશે 1 સેમ જ અહીંયા જોઈએ n માટે 1 ઓછી 5 માટે એટલે 4 2 2 1 2 જાય 0 તો છેલ્લો 2 આવી ગયો આ ગોખવાની જરૂર છે આપો બની જશે છેદમાં વાત કરી તો બંનેનો ટોટલ બંનેનો ટોટલ શું આવે છે 6 5 11 11 માટે આપણે ઓછા કરતા જઈએ 11 સુધી છેલ્લે સુધી જવાનું 11 માંથી 2 જેટલું શું આવશે 9 આવશે 9 માંથી 2 એટલે 7 આવશે 7 માંથી 2 એટલે 5 અને 5 માંથી 2 એટલે 3 તો છે છેલ્લે 2 બની ઉપર કેટલા ઘટક હશે 1 2 3 4 5 નીચે 5 ઘટકો બની જતા છે આપો આપ બની રિડક્શન ફોર્મ્યુલા આપો આપ બની જાય છેલ્લે 2 બની આવશે આવે છે સમજાવું જે હું તમને કહું કે m બરાબર યુગ્મ અને n બરાબર અયુગ્મ હવે આનો સાદો પાપો એટલે વાત પૂરી થઈ ગઈ કેન્સલ કરો કેન્સલ કરો ટર્મ ડેરી 9 થશે બાકી પડી ગઈ 5 5 કેન્સલ થઈ જાય 4 2 8 છેદ માં 7 ડેરી 21 એક ડેરી 10 કેન્સલ ગુણાકાર 11 સો 6363396 એ તમારો આન્સર હોય ઓકે સમજાય તમને તો ટીમની મે ખ્યાલ આવશે કે આ રીતના કરવાના છે આ એક્ઝામ પર ખૂબ જ આઈપી છે વન લાઈન તમારે સાચા જોઈએ વન લાઈન લખી જાતે પાંચ મિનિટ વાળા છે બાકી એક્ઝામ પર ગેરંટી સાથે 7 માર્ક હોય કે 14 માર્ક આવતો હશે સાઈન અપ જવાબ હોય 65 અપ જવાબ હોય 70 માંથી તો તમારે વન લાઈન સાચા હોવા જોઈએ ચાલો બીજો એક્ઝામ પર જઈએ સાઈન રેસ્ટ 6x કોસ રેસ્ટ 2 પ્રથમ આપણે છે 4x 4x dx સો m = 6 એન્ડ n = 4 બંને યુગ્મ છે એટલે છેલ્લે π/2 આવશે એની પહેલા 1/2 આવું છે તો જોઈએ આપણે i mn એટલે કે i 6 4 ફોર્મ્યુલા બંને આપવામાં છે તો આમાંથી કોશું કરો 5 પછી 3 પછી 1 સેમ જ આ વાત કરો 4 માંથી કોશું એટલે 3 પછી 2 ઓછા કરો 1 આવશે એટલે 1/2 બનવું છે આપણે હમણાં વાત કરી ઉપર કેટલા 5 સ્ટેપ છે 6 4 10 પછી 8 પછી 6 પછી 4 પછી 2 5 સ્ટેપ થઈ ગયા તો દર છેલ્લે 1 બાય 2 ઓલામાં 2 બાય 3 આવા 1 બાય 2 અને છેલ્લે ગુલા ઉપર પાઈ બાય 2 મૂકવાનું છે કારણ કે બંને કેવા છે કે યુગ્મ છે ગુલાય ને 3 2 6 થવાના છે 5 2 10 થશે 3 5 3 5 નીચે વાત કરીએ તો 2 8 16 16 2 32 32 64 64 62 62 256 તો 3 5 9 1 2 છે કદાચ આપણે ગુણાકાર 8 2 16 16 2 32 32 64 262 256 હા ભાઈ આ 256 ગુણાકાર 2 એટલે 512 અમે લાસ્ટ લેક્ચર પર કરાવેલો એક્ઝામ પર લાસ્ટ લેક્ચરનો અમે તમને આ એક્ઝામ્પલ કરાવેલો પરંતુ બધા એકાર રિવિઝન લેતા લેક્ચર આપણે થોડા માટે ટાઈમ સાઈડ ચિંતા ન કરો પરંતુ કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ ઓકે ચાલો હવે આપણે વિષય પર આપણે જોયેલા છે હવે આપણે વાત કરીએ કે આગળની વાત કરીએ કે યુગ્મ ની જગ્યાએ અયુગ્મ હોય ત્યારે લાઈક આ રીતે i 0 થી π/2 sin 5x and cos 2x તો જોઈએ આપણે કે n = 5 અને n
એટલે કે એમ જ્યારે અયુગમાં હોય ત્યારે આ કોઈ પણ હોય પ્રોસેસ પે કરવાનો યુગમાં કે અયુગમાં આની કોઈ ચિંતા કરવાની નથી પરંતુ એ ફોર્મ્યુલા શું છે આ એમ બરાબર એમ માઈનસ 1 એમ માઈનસ એન સો ડિનોમિનેટરમાં એમ પ્લસ એન એમ પ્લસ એન માઈનસ 2 એમ સો છેલ્લે શું આવશે ગુણાકારમાં એમ પ્લસ 1 અને આગળનું સ્ટેપ શું હોય 2 upon n plus 2 પરંતુ એ આપણે કરવાનું નથી આપણે n plus 1 ને જવાબ પૂરો કરી દેવો આ 5 3 0 5 માટે પોછું છે તો 4 4 નું કોઈ છે 2 2 minus 2 0 થી જવાનું છે ઓકે એટલે ત્યાં સુધી જવાનું નથી ફક્ત m ઓર એક ફોર્મ લખી છે બંને નો ટોટલ 5 ને 3 8 પછી ઓછા કરો કેટલા ઓછા કરશું 5 માંથી 5 ને 3 8 8 8 માંથી 2 ઓછા કરીએ તો કેટલા આવશે 6 આવશે કેટલા આવશે 6 ઉપર કેટલા સ્ટેપ છે બે સ્ટેપ છે નીચે કેટલા સ્ટેપ છે જોવો બે સ્ટેપ છે ગુણાકારમાં 1 upon n plus 1 n એટલે શું છે 3 plus 1 સો I 5 3 is equal to 4 into 2 into 1 by 8 into 6 into 4 કારણ કે છેલ્લો સ્ટેપ પાછું ભૂલાય નહીં ત્યારે m અયુગમાં હોય ત્યારે તો 4 ને 8 બે ઉડી ગયા 6 ચોકને 24 શું આવશે 6 6 એટલે 1 ના છેદમાં 24 તમારો આન્સર બને ઓકે ખાસ તમારે આમાં ભૂલ કરવી જોઈએ નહીં ઓકે ચાલો ખબર પડી ગઈ શું જવાબ આવે છે નવા એક્ઝામ્પલની વાત કરીએ આપણે આપણે ચાલો જે કોઈ આ ટાઈપનું એક્ઝામ્પલ લઈએ જેથી આપણને ખ્યાલ આવે અને પછી હું તમને હોમવર્કમાં ભેગા આપી દઉં સપોઝ આ 4 આવે શું આવે 4 સપોઝ કે શું આવે છે 4 આવે છે આ શું આવે 4 આવે ફોર્મ્યુલા આ કારણ કે આપણે શું ચોકટ કરી છે કે m અયુગમાં હોય અને n યુગમાં કે અયુગમાં ફોર્મ્યુલા આ રાખવાની છે તો 5,4 એ શું કરવું 5 માંથી 1 છે એટલે 4 પછી 2 નીચે બે સ્ટેપ લખવાનું અથવા m નીચે બે નું 9 નંબર એટલે કે સાત ઇન 1 upon n plus 1 n એટલે શું છે 4 4 ને 5 છેદ કરી ઉડતા તો આ છે 5,4 4 ને 8 છેદમાં 7 5 35 ગુણાકાર 9 9 5 45 વળી વળી 4 9 3 27 ને 4 35 આ તમારું શું બને ઓકે તો આ તમારો આન્સર બને આ રીતના તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે હું હોમવર્ક આપી રહ્યો છું આ રીતના એક્ઝામ્પલ પર હું હોમવર્ક આપું છું તમારે સોલ્વ કરવાના છે અને હવે કોઈને કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં અને તમારો રિસ્પોન્સ ગ્રુપમાં આવો છે હોમવર્ક જેવું નથી આવતું અથવા મોડું આવે છે એક 24 કલાકમાં મારે હોમવર્ક આવી જવું જોઈએ કારણ કે હવે કન્ટિન્યુ તમારે ધ્યાન આપવાનું છે કારણ કે હવે થિયરમ ચાલુ થશે થિયરમ એટલે ગુજરાતી વાળો આવે એ સાબિત કરો પછી એના એક્ઝામ્પલ થોડું પણ તારો વધારે પણ ચાલે કારણ કે એમબીપી છે નોન થિયરમ કહેવા માંગે છે લાગરા છે રોલ્સ એન્ડ કોચી જેસ્ટી કોચી તો એ તમારે કોણ કોણ થિયરમમાં ધ્યાન આપવાનું છે અને પછી એલ હોસ્પિટલ ત્યારે તમારો એક મોટા મોટું યુનિટ પૂરું થાય આ યુનિટ બીજું યુનિટ નંબર 1 માં ખાલી ધ્યાન રાખો કારણ કે કેલ્ક્યુલસ સમજવું પહેલી વસ્તુ નથી ઘણા બધા કેલ્ક્યુલસ વેક્ટર કેલ્ક્યુલસ ની બધું આવે એટલે તમારે જે બહુ આવશે તો એમએસસી માં આવે તો કેલ્ક્યુલસ આવે રિયલ એનાલિસિસ આવે પ્યોર મેથેમેટિક્સ ની પણ ઘણી બધી બ્રાન્ચ બ્રાન્ચ છે પ્યોર મેથેમેટિકલ છે એપ્લાઈડ છે પછી એમાં ઘણા બધા આવે રિયલ એનાલિસિસ માં સિક્વન્સ સિરીઝ આવે જે આપણે આની પછી જે ફર્સ્ટ નંબર નું યુનિટ છે એ તમારો રિયલ એનાલિસિસ છે જેમાં શું આવે કે તમારે સિક્વન્સ સિરીઝ આવે પછી મેક્સિમમ મિનિમમ આવે ડિફરન્શિએશન આવે ઘણા બધા ટોપિક એમાં આવતા હોય ઓકે એટલે મેથ્સના નામ ઘણા બધા છે તમને એવું લાગે કે જેમ સમાજ વિદ્યામાં આપણે ઇતિહાસ ભૂગોળ તે બધું સમાજશાસ્ત્ર બધું બોલાય મેથ્સના પણ ઘણી બધી કેટેગરી છે ચલો હોમવર્ક લખી લેવાનું છે પેલો એક્ઝામ્પલ 0 થી π/2 sin / 15x cos / 2 q + dx
પ્રેક્ટિકલ બુક કઈ રીતના લખવાનું છે પ્રેક્ટિકલ શું કરવાના છે કઈ રીતના લખવાના છે બધી વસ્તુ રૂબરૂ આવશે ત્યારે સમજાવી એટલે પ્રેક્ટિકલ ની જનરલ તમારે લેવી પડશે કે આયા હું તમને બધું સમજાવી છું ઓકે એટલે ખાસ કશું કઈ ધ્યાન આપવાનું છે સાઇનની આજ પોસ્ટની બે चलो जी फिर हम अभी प्रैक्टिस करवा ઓકે આ પાંચ એક્ઝામ્પલ તમારે મને સોલ્વ કરીને હોમવર્કમાં કાલ બીજો લેક્ચર આવે એની પહેલા મારે ફરજિયાત જોઈએ એટલે પાંચે પાંચના જવાબ પરફેક્ટ સાચા હોવા જોઈએ ઓકે એટલે ખાસ તમારે સોલ્વ કરીને મને કાલ સુધીમાં પહોંચી જવા જોઈએ નહીતર તમારી ખોટું મારે તમને કીધા પડે એની પહેલાં તમારે ખાસ સોલ્વ કરીને મને તમારા જેટલા સ્ટુડન્ટ છે બધા બધાના હોમવર્ક જોશે ચાલો હવે આપણે નવા એક્ઝામ્પલ પર જઈએ ઓકે તો આપણે પાંચ એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપેલા છે ગુણા કરવા સિંગલ વાળા તમને આવશે તો સાઈન ની સાત પાવર હોય તમને ખબર છે એકી પાવર અને સાઈન કોસ ની દસ પાવર હોય તમને આવડે છે તો હવે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં 0.584 વાળું લિમિટ વેક્ટર શું કરું ફંક્શન ઓફ x ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ a માઈનસ x વાળા એક્ઝામ્પલ વેક્ટર શું કરું એંગલ માં સપોઝ સાઈન 4 થીટા કોસ 4 થીટા ઈ ડાયમાં એંગલ માં ચેન્જીસ હોય કે લિમિટ માં ચેન્જીસ હોય જ્યારે સ્ટાન્ડર્ડ વેલ્યુ નોર્મલ કે 0.584 સાઈન એક્સ કોસ એક્સ તો એ બધા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચર કે આપનો લેક્ચર એની ઉપર રાખશું આજ મને લેક્ચર નામ નાખી કારણ કે તમને થોડું ભેગું કરી દઉં લાસ્ટ લેક્ચરમાં થોડું કન્ફ્યુઝન રહી ગયું તો મને લાઈટ નમાનું તો કારણ કે તમારા રિસ્પોન્સ ગ્રુપમાં નહોતા ઓકે એટલે આજે ખાસ જોઈ લો અને એક્ઝામ્પલ પાછા કરી મને તમે સોલ્વ કરી આપો નેક્સ્ટ લેક્ચરમાં હું તમારા આ જે થોડા ટફેસ્ટ એક્ઝામ્પલ છે આપણે ટ્રાય કરશું ઓકે તો આજે એટલું રાખે જાણવું સમજાય પૂછી લેજો થેન્ક યુ